ગરસાવાના ત્રણ બૂથની મતદાર કુટીર ઉપર લાઇટના ધાંધિયાને લઈ ધાંધલિયા નારાજ. વિધાનસભાની ચૂંટણી અનુસંધાન વહીવટી તંત્ર દ્વારા મતદાન સમયે કોઈ પણ પ્રકારની ચૂક થાય નહીં તે માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તેમ છતાં ઘરસાળાના ત્રણ બૂથ ઉપરની મતકુટીર નજીક લાઇટની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે મતદારો અંધારામાં ઉમેદવારોના નામ કે ચિહ્નો વાંચવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જેના પગલે તકતેશ્વર વોર્ડના નગરસેવક સુરેશભાઈ ધાંધલિયાએ લાઇટના ધાંધિયાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને તંત્રને ધ્યાન દોરતા તંત્રએ તત્કાલ મતકુટીર નજીક લાઇટની સુવિધા કરતા મામલો થાળે પડ્યો હતો. મને લોકોમાંથી ફરિયાદ મળે કે ઘરશાળાની અંદર ત્રણ બૂથ છે, ત્રણેય બૂથમાં ખૂબ અંધારું પડે છે ઈવીએમ મશીન ઉપર. મારો મત વિસ્તાર છે તકતેશ્વર વોર્ડ, મારા મત વિસ્તારના બૂથ છે એટલે હું અહીંયા રૂબરૂ આવ્યો હતો અને વિભાગને તંત્રને સૂચના આપી છે કે ઝડપથી લાઇટ ચાલુ કરી અને ત્યાં અંધારું પડતું છે એ બંધ કરવામાં આવે. લોકો પોતાનો મત ચોક્કસ રીતે આપી શકે, કોઈ ઉંમરલાયક હોય, કોઈ વૃદ્ધ હોય, એમને અંધારાની અંદર દેખાય નહીં એ માટે સૂચના આપી છે ને તાત્કાલિક એ લાઇટો ત્યાં ચાલુ કરાવીને એમની અંદર અજવાળું કર્યું છે. બંધ હતા સાથે ઈવીએમ મશીન ચાલુ હતા પણ માત્ર અંધારું પડવાના કારણે લોકોની ફરિયાદ હતી કે અમને અંધારાની અંદર વોટિંગના જે ચિહ્નો છે, કોઈના નામ છે એ દેખાતા નથી એવી ફરિયાદ હતી. એટલે હું સ્થળ ઉપર આવી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે અને તંત્ર એનો અમલ પણ કર્યો છે.